सावजने गुजरातनी ओळख अने राज्यनुं घरेणुं गणवामां आवे छे त्यारे आजे 10मी ऑगस्टने समग्र विश्वमां सिंह दिवस तरीके उजववामां आवे छे। गुजरात सरकारना वन विभागना जतन संवर्धनना सार्थक प्रयासोना कारणे सिंहनी वस्तीमां वधारो पण थई रह्यो छे त्यारे अमरेली जिल्लो एटले सिंहोनो गढ़ गणाय छे ने सिंहो बचाववा माटे जनजागृतिओ थई रही छे। त्यारे अमरेली राजूला खांभा धारी जाफराबाद अने सावरकुंडला शहेरोमां विद्यार्थीओ द्वारा रेलीओ योजीने सिंहो प्रत्येनी जागृतता वधु फैलाय તે માટે સિંહના મુખોટા પહેરીને રેલીઓ યોજાઈ હતી। દર વર્ષને જેમ આ વર્ષે પણ વન વિભાગ દ્વારા વર્લ્ડ લાયન ડે ઉજવણી સાવરકુંડલા ખાતે કરવામાં આવેલ છે। માનનીય ધારાસભ્ય શ્રી સાહેબ, માનનીય ડીવાયએસપી સાહેબ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સાથ સહકાર તેમજ સાવરકુંડલા તાલુકાની લોકો અને બાળકોના સાથ સહકારથી આ કાર્યક્રમમાં મારો 4000 જેટલા વિદ્યાર્થીઓ અંદાજે 4 કિલોમીટરની રેલી સાથે આ મારા ખ્યાલ પ્રમાણે આ રેલી છે એ અમારા સાવરકુંડલા તાલુકાની સૌરાષ્ટ્રમાં આટલી મોટી રેલી આ એક રેલી હોય એવું અમારું માનવું છે અને લોકોનું કહેવું છે, જેથી આ વિશાળ પ્રકારની આ રેલી વર્લ્ડ લાયન ડે ના દિવસે થયેલ છે। આજે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ છે। ખાસ કરીને આપણે હું જે વિસ્તારની અંદર જનપ્રતિનિધિ છું ત્યાંથી જ વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય જાગૃતતાના સ્વરૂપે આજે ખૂબ મોટી રેલીનું આયોજન કર્યું છે। લગભગ 4000 કરતા વધારે વિદ્યાર્થીઓ, જંગલ ખાતાના વિવિધ વિભાગોનો સ્ટાફ, પોલીસના જવાનો, આદરણીય ડીવાયએસપી, ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ, અનેક પોલિટિકલ પાર્ટીના અનેક શુભેચ્છાઓ સાથે હું એમ માનું છું કે સૌરાષ્ટ્રની ખૂબ મોટી રેલીનું આયોજન આજે સાવરકુંડલા મુકામે થયું છે। મને પણ આ રેલીમાં ઉપસ્થિત રહેવાનું, સિંહ દિવસના સંદર્ભમાં, એની જાગૃતિના સંદર્ભમાં આ મોટી રેલીના આયોજનમાં સહભાગી થવાનું સદભાગ્ય મળ્યું, મારી જાતની ધન્યતા અનુભવ। 10 ઓગસ્ટ એટલે સિંહનો દિવસ છે, એ બહુ ગૌરવની બાબત છે, પરંતુ સિંહની જે સુરક્ષા કરવા માટેની સરકારે કર્યું છે એ નથી થઈ રહી। લીલિયાથી પીપા પોર્ટ સુધીનો જે હાઈવે રેલવે હાઈવે છે ત્યાં સુધીનો બોરાળા કે ઉતિયા ગંબા સિંહ ટ્રેનમાં આવીને કપાઈ ગયા છે। આવી રીતના બીજા અન્ય બનાવો પણ સિંહમાં ઘણી બધું રેલવેમાં કપાવાના બનાવો બન્યા છે, તે ન બને અને ટ્રેનની ઝડપ ઘટાડવી જોઈએ એ બાબત, અને સિંહની સુરક્ષા માટે સરકારશ્રીએ એક અનોખી રીતે કે સુંદર વ્યવસ્થા કરવી જોઈએ એવું અમારું સરકારશ્રી પાસે